મોબાઈલ સ્ટોર પર હુમલો કરનાર આરોપી ઝડપાયો છે. આરોપી ધવલ અમૃતલાલ ટડેલ ખાસ દ્વારા કહી શકે તેના મોબાઈલ સ્ટોર પર હુમલો કરાયો છે. 6 મહિના પહેલા આરોપી દ્વારા સ્ટોરમાં મોબાઈલ રિપેર કરવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય રીતે મોબાઈલ રિપેર ન થતા મોબાઈલ બગડી જતા શોપ સંચાલક દ્વારા તેને યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો હતો અને જે કારણે ખાસ જે બાબતે પૂર્વગ્રહ રાખી આજરોજ મોબાઈલ સ્ટોર પર હુમલો તેણે કર્યો હતો. પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ખાસ આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના આધારે ખાસ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા પણ આરોપીની વધુ તપાસ છે તે હાથ ધરાઈ છે. જે પ્રકારની માહિતી મળી રહી છે, ખાસ જો વાત કરવામાં આવે તો સીસીટીવી કેમેરામાં જે પ્રકારની ફૂટેજ આપ જોઈ રહ્યા છો, વલસાડની આ વાત છે. વલસાડના મોબાઈલ સ્ટોરમાં હુમલો કરાયો છે, આરોપીને ઝડપી પડાયો છે. આરોપી ધવલ અમૃતલાલ ટડેલ દ્વારા ખાસ મોબાઈલ સ્ટોર પર હુમલો કરાયો છે. ઘટનામાં એવું હતું, લગભગ સાંજે 7:40 હું શોપ પર બેસેલો હતો. એક અજાણ્યો વ્યક્તિ આવીને મારી શોપ પર પથ્થર માર્યો કર્યો. હું ઊભો થઈને ચેક કરવા ગયો, ત્યાં એમણે બીજા દરવાજા પર પણ પથ્થર માર્યો, અને જો હું દરવાજો ખોલું તે પહેલાં એણે દરવાજા પર પણ પથ્થર માર્યો. અમારા શોપમાં કોઈને પણ ઈજા નથી થઈ, થોડું ઘણું નુકસાન થયું છે, અને એમણે ફેસ પર રૂમાલ બાંધેલો હતો એટલે ફેસ પરથી હું ઓળખી નહીં શક્યો. એના હવે જે રીતે મને દેખાયું, એના હાથમાં કંઈ બંદૂક જેવું મને દેખાયું, પણ પથ્થર મારતો હતો એટલે હું પરફેક્ટ જોઈ નહીં શક્યો કે હું જોવા જાઉં એ પહેલાં એમણે પથ્થર મારા પર પણ માર્યો. વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાભાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે, એમાં 1/2 કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે. બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમની ટીમ, ડીવાયએસપી, એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ. બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે, અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી, અને આ બાબતે પોલીસ ગંભીર છે. તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસીજર હાથ ધરવામાં આવી રહી છે, અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જલ્દીથી નિભાવશે. હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી. આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે. કેમકે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટવાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે. તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે, અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં